હેય ગાઈઝ, વેલકમ ટુ જીપીએસસી ઓનલી. જીપીએસસીમાં તમારું ભવ્ય સ્વાગત છે. જીપીએસસી દ્વારા ડેલી એમસીક્યુ પ્રેક્ટિસ કરાય છે, જેમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચનો અહીંયા ડિટેલમાં આપણે સોલ્વ કરીએ છીએ અને ભવિષ્યમાં પૂછાઈ શકાય તેવા ક્વેશ્ચનો પણ સોલ્વ કરીએ છીએ. તો જે તમને હાઈકોર્ટ આસિસ્ટન્ટ, બેલીફ, જીએસઆરટીસી, પછી રેલવે ગ્રુપ ડી, એએલપી, આરપીએફ અને જીપીએસસી એક્ઝામમાં કામ લાગશે તેવા અહીંયા ડિટેલમાં આપણે ચર્ચા કરીએ છીએ બધા ક્વેશ્ચનો. જો આ 10 ક્વેશ્ચનમાંથી તમારે 5થી વધારે ક્વેશ્ચનો સાચા પડે તો સમજી લેવું કે તમારી જે તૈયારી છે તે એકદમ રાઈટ ટ્રેક પર છે. તો ચલો શરૂ કરીએ ડેલી એમસીક્યુ પ્રેક્ટિસ 6/7/2018. ક્વેશ્ચન નંબર 1 પહેલા જોઈ લઈએ. તો નીચેનાથી કયા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી? આ સચિવાલયની સિનિયર ક્લાર્ક 2017ની એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. તો અહીંયા શબ્દ તમે જુઓ કે વિશેષ રાજ્ય અને અહીંયા નથી તે ક્વેશ્ચન છે. તો અહીંયા ઓપ્શન પર તમે ધ્યાન આપશો તો તમને ખ્યાલ આવશે કે સાચો આન્સર છે એ, ઝારખંડ સાચો આન્સર છે. હવે જેમને ખ્યાલ નથી કે આ વિશેષ રાજ્યનો દરજ્જો એટલે શું, કંઈક એવું હશે અંદર તો જ હશે વિશેષ રાજ્યનો દરજ્જો. તો આપણા ભારતમાં ટોટલ કેટલા વિશેષ રાજ્યના દરજ્જા આપેલા છે? તો ટોટલ 11 રાજ્યો છે. ખાસ ધ્યાન રાખજો ટોટલ કેટલા છે, 11 રાજ્યો છે. એક તો આ 7 સિસ્ટર બધા, અરુણાચલ પ્રદેશ, આસામ, પછી આવશે નાગાલેન્ડ, પછી મણિપુર, પછી મિઝોરમ, પછી ત્રિપુરા, પછી મેઘાલય, આ 7, પછી સિક્કિમ, પછી ઉત્તરાખંડ, પછી આવશે હિમાચલ પ્રદેશ અને છેલ્લે આવશે જમ્મુ કાશ્મીર. આ બધા 11 તમારે નામ યાદ રાખવા પડશે. આમ તો એકદમ આસાન જ છે, આ 7 પ્લસ સિક્કિમ 8, પછી અહીંયા જે પહાડી ઇલાકાવાળા છે તે 3 આવશે. તો આ રીતે ટોટલ 11 રાજ્યો છે જે સ્પેશિયલ કેટેગરી સ્ટેટમાં મૂકવામાં આવ્યા છે. હવે તમને થશે કે આ સ્પેશિયલ કેટેગરી એ પસંદગી રીતના થતું હશે? તો તે પણ એક્ઝામમાં પૂછાય છે, મેન્સ એક્ઝામમાં પૂછાઈ શકે છે કે સ્પેશિયલ કેટેગરી સ્ટેટસ આપવા માટે કયા કયા મુદ્દાઓ, ક્રાઇટેરિયા શું હોય છે? તો અહીંયા અમુક 3-4 ક્રાઇટેરિયા હોય છે. એક તો તે હોવું જોઈએ હિલી એરિયામાં હોવું જોઈએ, પછી શું હોવું જોઈએ કે લો ડેન્સિટી ત્યાં હોવું જોઈએ, ત્યારબાદ કે લોકેશન બોર્ડર પાસે હોવું જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા બોર્ડર છે આખી, પછી અહીંયા પણ બોર્ડર આવેલી છે, પછી અહીંયા પણ બોર્ડર આવેલી છે, પછી કે ઇકોનોમિક બેકવર્ડનેસ હોવી જોઈએ. આ રીતે અલગ અલગ પહેલુઓ તે લોકો ધ્યાન રાખીને તેને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે છે. વચ્ચે હમણાં આંધ્રપ્રદેશની પણ માંગ ઉઠી હતી કે એને પણ વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે, પરંતુ અત્યારે હાલ પૂરતો નથી આપ્યો. પરંતુ અહીંયા ટોટલ હવે 11 રાજ્યો છે, તો આ રાજ્યની તમને ખાસ ધ્યાન હોવું જોઈએ. તો હવે તમને થશે કે આ વિશેષ રાજ્યનો દરજ્જો તેને વિશેષ કેમ કીધું છે? તો વિશેષ એટલા માટે કહેવામાં આવે છે કેમ કે તમે આપણે અહીંયા ક્રાઇટેરિયા જોયા તે છે, અને તેના ફાયદા શું છે હવે આપણે તે જોઈએ છીએ. તો તેના ફાયદા ઘણા બધા ફાયદા છે. કોઈ બી સેન્ટ્રલ સ્પોન્સર સ્કીમ હોય અથવા તો કોઈ બીજી સ્કીમો હોય છે જેમાં શું હોય છે કે અમુક હિસ્સો રાજ્યએ કાઢવાનો હોય છે અને અમુક કેન્દ્ર કાઢતો હોય છે. ફોર એક્ઝામ્પલ કે કોઈ બી એક સ્કીમ આપણે લઈ લઈએ, તો આપણે સ્કીમ એ લીધી હવે, તો એમાંથી એવું છે કે 40% તે રાજ્ય આપશે અને 60% તે કેન્દ્ર સરકાર આપશે. તેમાંથી હવે જે સ્પેશિયલ કેટેગરીના સ્ટેટ હોય તે લોકોને જે આ ફાળવણી છે તે થોડીક અલગ હોય છે. તેમાં 90% કેન્દ્ર સરકાર આપી શકે છે અને 10% એ રાજ્ય સરકારે આપવાનું હોય છે. તો આ રીતે સ્પેશિયલ કેટેગરી સ્ટેટને આ રીતે ફાયદા મળે છે અમુક. પછી ટેક્સેશનમાં પણ તેને ફાયદો મળે છે. જે કેન્દ્ર સરકારમાંથી રાજ્ય સરકારમાં ટેક્સ આવે છે તેમાં પણ અહીંયા તમે જોઈ શકો છો કે 32માંથી અહીંયા 42 કરવામાં આવ્યું છે. તો આ રીતે ઘણા બધા ફાયદા અહીંયા છિપાયેલા છે. હવે આગળ જઈએ છીએ ક્વેશ્ચન નંબર 2. વિધાનસભા પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે છે? ક્લાર્કમાં પૂછાયેલો પોલિટીનો ક્વેશ્ચન છે. તો અહીંયા સાચો આન્સર તમારે આવશે કે સ્પીકર, સાચો આન્સર આવશે. લોકસભાના અત્યારે સ્પીકર કોણ છે? તો અહીંયા તમને દેખાય છે, એમનું નામ છે સુમિત્રા મહાજન. ફરીથી એક વખત બોલું છું કે સુમિત્રા મહાજન. અને આ કેટલામી લોકસભા છે? તો 16મી લોકસભા છે. હવે તમને થશે કે પ્રથમ લોકસભાના કોણ હતા સ્પીકર? તો ગણેશ વાસુદેવ માવડકર હતા. આ ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચનો છે. આગળ હવે જઈએ છીએ આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. સીબીઆઈ એટલે કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન નીચેના પૈકી કયા મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે? આવા ક્વેશ્ચન જીપીએસસી 17માં પૂછાઈ ગયેલો છે, એટલે કયું જે ડિપાર્ટમેન્ટ કોના અંતર્ગત કામ કરે છે તે પણ આપણે જોઈશું ધીમે ધીમે. તો અહીંયા હવે શું આવશે સાચો આન્સર? તો અહીંયા સાચો આન્સર તમને કન્ફ્યુઝ થઈ જાય એવું છે કે ગૃહમંત્રી આવે કે પીએમઓ આવે કે કેબિનેટ મંત્રાલય આવે. તો અહીંયા તમારે શું આવશે? તો અહીંયા તમારે આવશે કેબિનેટ મંત્રાલય અંતર્ગત તે કામ કરે છે સીબીઆઈ. હવે આગળ, તો અહીંયા સ્થાપના તેની ક્યારે થઈ હતી? તો તેની સ્થાપના એઝ અ સીબીઆઈ નથી થઈ, તો તેની સ્થાપના સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ તરીકે 1941માં થઈ હતી. અને અત્યારે તેના ડાયરેક્ટર કોણ છે? તો અત્યારે ડાયરેક્ટર છે તેના આલોક વર્મા છે.
તો આ સીબીઆઈ તે કેબિનેટ મંત્રાલય અંતર્ગત આવે છે તે ખાસ ધ્યાન રાખજો. ક્વેશ્ચન નંબર 4, નીચેના પૈકી બાબતોને લોકસભાની દૈનિક કાર્યવાહીમાં ક્રમમાં ગોઠવો. એટલે કે પહેલી કઈ વસ્તુ થાય છે, પછી કયું થાય છે અને પછી કયું થાય છે. પહેલાં શૂન્યકાળ આવે કે પ્રશ્નોત્તરી કાળ આવે કે ગૃહની કાર્યવાહી સૂચિ આવે. તો આ રીતે 2017 જીપીએસસીમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. તો અહીંયા સાચો આન્સર શું આવશે? તો અહીંયા સાચો આન્સર તમારે આવશે કે પહેલાં પ્રશ્નોત્તરી કાળ કરવામાં આવે, એટલે કે ક્વેશ્ચન અવર થાય, પછી શૂન્યકાળ થાય અને લાસ્ટમાં ગૃહની કાર્યસૂચિ થાય, એટલે કે એજન્ડા ઓફ હાઉસ થાય. તો અહીંયા સાચો આન્સર તમારે આવશે ડી, સાચો આન્સર આવશે 2, 1, 3. ક્વેશ્ચન નંબર 5, ગૃહ વિભાગ મંત્રાલય હેઠળ નીચેના પૈકી કયા વિભાગો છે? જીપીએસસી 17માં પાછો આ ગૃહ મંત્રાલય અંતર્ગત કયા વિભાગો છે તેવો ક્વેશ્ચન આવે છે. પહેલું છે કે સત્તાવાર ભાષાનો વિભાગ, બીજું કે રાજ્યનો વિભાગ, ત્રીજું જમ્મુ કાશ્મીર બાબતોનો વિભાગ અને ચોથું કે સીમા સંચાલનનો વિભાગ. તો ગૃહ મંત્રાલય હસ્તગત અત્યારે કયા વિભાગો છે? તો અહીંયા સાચો આન્સર તમારે આવશે કે 1, 2, 3, 4, ડી સાચો આન્સર આવશે તમારે. અને ગૃહ વિભાગના મંત્રી અત્યારે કોણ છે આપણે? તો રાજનાથસિંહ છે. ક્વેશ્ચન નંબર 6, ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવાની જવાબદારી કયા મંત્રાલયની છે? આ ત્રીજો ક્વેશ્ચન પૂછાયો જીપીએસસી 17માં. તો અહીંયા સાચો આન્સર શું આવશે? તો અહીંયા સાચો આન્સર તમને લાગશે કે આંકડાશાસ્ત્ર હશે કદાચ, કાં તો માનવ સંસાધન હશે, પરંતુ ના, તે નથી. અહીંયા સાચો આન્સર છે ગૃહ મંત્રાલય સાચો આન્સર છે. તો તે ખાસ યાદ રાખજો. અત્યારે કોણ છે મંત્રી? તો રાજનાથસિંહ છે. હવે આપણે તેના વિશે થોડીક વધારે માહિતી મેળવી લઈએ. તો અહીંયા 2011નો જે સેન્સસ હતો, જે વસ્તી ગણતરી હતી, તેમાંથી ઘણા બધા ક્વેશ્ચનો પૂછાય છે એક્ઝામમાં. તો આપણે તેની એક ઉપર છેલ્લી આપણે ઝલક લઈ લઈએ છીએ. 2011ની વસ્તી ગણતરી તે કેટલામી હતી? તો 15મી હતી તે વસ્તી ગણતરી. તે ખાસ યાદ રાખજો. હવે ક્યારે થશે? તો 2021માં થશે. તો વસ્તી કેટલી હતી? તો અહીંયા તમે જોઈ શકો છો 1210. ખાલી તમારે એટલું યાદ રાખવાનું છે 1210. આગળના 5 આંકડા ખાલી યાદ રાખજો, એક્ઝામમાં તે પૂછાતા હોય છે. પછી વધારો કેટલો થયો છે? એટલે કે જે પ્રીવિયસ હતી 14મી હતી 2001ની, તેના કરતાં અત્યારે 15માં કેટલો વધારો થયો છે? તો 17.70% વધારો થયો છે. પછી સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય? તો ઉત્તર પ્રદેશ. અને સૌથી ઓછું વસ્તી ધરાવતું રાજ્ય? તો સિક્કિમ આવશે. ત્યારબાદ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ છે, આ જોઈ લેજો એક વખત કે પોપ્યુલેશન કેટલી છે. તો અહીંયા આપેલી છે 1210. એમાં મેલ ફિમેલ તે નથી પૂછતા આમ તો એક્ઝામમાં. અને લિટરસી તે પૂછે છે, એમાં ટોટલ એ 74% છે. પછી ડેન્સિટી ઓફ પોપ્યુલેશન, તો 382 પર કિલોમીટર² છે. સેક્સ રેશિયો, તે તો ખાસ પૂછાતું હોય છે એક્ઝામમાં, તો 943 આવશે. એટલે કે 1000 પુરુષોએ 943 ફિમેલ છે. ચાઇલ્ડ સેક્સ રેશિયો, એટલે કે 0-6 વર્ષની ઉંમરમાં કેટલો છે? તો 919 છે. એટલે કે 1000 મેલે 919 છે ચાઇલ્ડ સેક્સ. હવે આગળ જઈએ છીએ આપણે. તો અહીંયા જે સેન્સસ આપ્યું છે તેમાં ગ્રોથ કેટલો થાય છે તે અહીંયા ડેટા તમને જોવા મળશે કે આ રીતે ગ્રોથ આપણે થાય છે. અને આ જે છે ઇમેજ, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા શું છે કે ખર્ચ કેટલો થયો છે, કોસ્ટ પર પર્સન, તો 18.19 રૂપિયા થયો છે. ત્યારબાદ અહીંયા આપણે જોઈએ તો 2001નો આંકડો જે સેક્સ રેશિયો હતો તે 933 હતો અને 2011માં 940 છે. તો આ રીતે અહીંયા સેક્સ રેશિયો વધ્યો છે. તો અહીંયા ડિટેલમાં માહિતી આપેલી છે, તમે અહીંયા જોઈ શકો છો શાંતિથી. હવે આગળ બીજું કે કઈ ભાષા સૌથી વધુ બોલાય છે ભારતમાં? તો હિન્દી તે ફર્સ્ટ નંબરે છે, પછી બેંગાલી છે અને પછી મરાઠી છે. આ રીતે પહેલી 3 તો તમારે યાદ રાખવી પડશે, કેમ કે હવે જે ક્લાસ 3ની એક્ઝામમાં પણ જે પહેલા નંબરે હતું તે તો બધાને ખ્યાલ હશે, પરંતુ બીજા નંબરે શું હતું તે અમુક લોકોને જ ખ્યાલ હશે જેને સરિતના વાંચ્યું હશે. એટલે હવે બીજા નંબરનું ત્રીજા નંબરનું પણ તમારે યાદ રાખવું પડશે. અને છેલ્લેથી પણ તમે વાંચવાનું સ્ટાર્ટ કરો કે સૌથી છેલ્લું કયું છે, તેમાં છેલ્લું તો બરાબર પણ તેની ઉપર કયા બે છે તે પણ તમારે વાંચવાનું રહેશે. તો હિન્દી, બંગાળી, મરાઠી અને આપણી ગુજરાતી અહીંયા છે. તો આપણી ગુજરાતી કયા ક્રમે છે? તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, છઠ્ઠા ક્રમે છે. 4.74% છે. હિન્દી તો 43.63, બંગાળી તો 8.30 અને મરાઠી તો 7.9% છે. હવે સાક્ષરતા કેટલી છે? તો અહીંયા સાક્ષરતા આપણે જોઈશું તો 2001નો ડેટા આપણે જોઈએ તો તેમાં જે ટોટલ છે સાક્ષરતા તે 64.83 હતી અને તેમાંથી અત્યારે 2011માં વધીને 74.04 થઈ ગઈ છે. અને અત્યારે 1909માં કેટલી હતી? તો 5.35 હતી. પછી સાક્ષરતા વધતી જ ગઈ છે. તો અહીંયા તમે જોઈ શકો છો ડેટા. હવે આગળ જે ક્વેશ્ચન નંબર 7, ભારતીય સ્ટેટ બેંકની રચના
કઈ સમિતિની ભલામણ હેઠળ કરવામાં આવી હતી? જીપીએસસી 17માં પૂછાઈ ગયેલો છે. તો અહીંયા સાચો આન્સર તમારે શું આવશે? તો સાચો આન્સર આવશે તમારે સી, એડી ગોરવાલા સમિતિ દ્વારા તેની રચના કરવામાં આવી હતી એસબીઆઈની. અને એસબીઆઈના ચેરમેન કોણ છે? તો રજનીશ કુમાર અત્યારે ચેરમેન છે. હવે ક્વેશ્ચન નંબર 8, ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના ખાલી જગ્યાના આર્થિક મોડલ ઉપર આધારિત હતી? જીપીએસસી 17માં પૂછાઈ ગયેલો છે. તો આ સાચો આન્સર તમારે આવશે ડી, આર એફ હેરોડ તેના પર આધારિત હતી, તેના મોડેલ પર આધારિત હતી પ્રથમ પંચવર્ષીય યોજના. અને સેકન્ડ પંચવર્ષીય યોજના તે પણ પૂછાઈ શકે છે. તો એ આવશે પીસી મહાલનો 20, તેમના મોડેલ પર આધારિત હતી. ક્વેશ્ચન નંબર 9, એશિયાનું પ્રથમ શેર બજાર કયું છે? જીપીએસસી 17માં પૂછાઈ ગયેલો છે. તો અહીંયા તમારે સાચો આન્સર આવશે મુંબઈ શેર બજાર છે, તે એશિયાનું એશિયાનું પ્રથમ શેર બજાર છે. તો હવે તેના વિશે થોડીક માહિતી લઈ લઈએ આપણે. તો મુંબઈ એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, બીએસઈ તેને કહેવામાં આવે છે શોર્ટમાં. તો આની સ્થાપના થઈ હતી 9 જુલાઈ 1875 રોજ. કોના દ્વારા? તો પ્રેમચંદ રોયચંદ દ્વારા કરવામાં આવી હતી. નામ ખાસ યાદ રાખજો તમે. અને અત્યારે ચેરમેન કોણ છે? તો એસ રવિ તેમને ચેરમેન છે. અને એમડી સીઈઓ તો આશિષ કુમાર ચૌહાણ તેમને એનડી અને સીઈઓ છે. પછી વિશ્વની ઝડપી સ્ટોક એક્સચેન્જ આ કહેવામાં આવે છે, કેમ કે અહીંયા ટ્રેડ સ્પીડ છે તે 6 માઇક્રો સેકન્ડની છે. અને વિશ્વનું મોટા સ્ટોક એક્સચેન્જમાં આનું 10મો ક્રમ આવે છે. અને અત્યારે માર્કેટ કેપિટલ કેટલી છે? એપ્રિલ 2018 સુધીનો ડેટા છે, $2.3 ટ્રિલિયન છે. ક્વેશ્ચન નંબર 10, ભારતમાં ફુગાવાનું માપ શું છે? જીપીએસસી 17માં પૂછાઈ ગયું છે, ઇકોનોમીનો ક્વેશ્ચન છે. તો આ સાચો આન્સર તમારે આવશે ગ્રાહક ભાવાંક WPI એટલે કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. હવે અહીંયા બધા આન્સર આપેલા છે તમે જોઈ શકો છો. મોક એમસીક્યુ તો સોરી અહીંયા નહીં આવે. હવે આપણે એક આર્ટિકલ ડિસ્કશન કરીએ છીએ જે તમને હાઈકોર્ટમાં જે આસિસ્ટન્ટની એક્ઝામ છે તેમાં ઇંગ્લિશમાં પેપરમાં આવશે, એટલે આપણે ઇંગ્લિશમાં સરસ મજાનો આર્ટિકલ ડિસ્કશન કરીએ છીએ. તો આજનો આર્ટિકલ છે PIBનો છે. તો તેમાં એવું કહેવામાં આવ્યું છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તેના દ્વારા સી વિજિલ એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. તો તેના વિશેનો પૂરેપૂરો આર્ટિકલ છે તે આપણે ડિસ્કશન કરીએ હવે. તો સી વિજિલ એપ્લિકેશન એક લોન્ચ કરવામાં આવી છે, તે મોબાઈલ માટે છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અત્યારે ચીફ ઇલેક્શન કમિશન કોણ છે? તો ઓપી રાવત છે. તો આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. તો અહીંયા હવે આનો ફાયદો શું છે તે હવે આપણે જોઈએ. તો આ એક એન્ડ્રોઇડની એપ્લિકેશન છે, એકદમ યુઝર ફ્રેન્ડલી એપ્લિકેશન છે. અને આ અત્યારે શું થશે? તો અત્યારે જે હવે ઇલેક્શન થવાના છે બધાય ત્યાં જ ખાલી આ એપ્લિકેશન થશે ઓન. એટલે કે હવે જે રાજસ્થાન પછી મિઝોરમ પછી મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં જે ઇલેક્શન થવાના છે તો તે જ રાજ્યોમાં આ એપ્લિકેશન એક્ટિવ થશે. પછી બીજું શું કહેવામાં આવ્યું છે અહીંયા કે હવે જો પ્રાઇમરી બેઝ પર ત્યાં સક્સેસફુલી રીતે આનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ જાય અને સારો રિપોર્ટનો પ્રતિસાદ આવે કે હા બરાબર ચાલે છે, એપ્લિકેશન બધી રીતે સારું થાય છે, બધા સારા સારા પોઈન્ટો તેના મળી જાય, તો પછી જે લોકસભાનું જનરલ ઇલેક્શન આવશે ત્યાં પણ આનો ઉપયોગ કરવામાં આવશે. અને અહીંયા શું થશે હવે આ એપ્લિકેશનમાં શું હશે? તો સી વિજિલ એપ્લિકેશનમાં એન્ડ્રોઇડ સ્માર્ટફોન તમારી જોડે હોવો જોઈએ, કેમેરો હોવો જોઈએ, ઇન્ટરનેટ કનેક્શન હોવું જોઈએ અને જીપીએસ એક્સેસ તમારે હોવું જોઈએ. તો હવે આમાં શું થશે હવે કે ઇલેક્શન થતી વખતે જે મોડલ કોડ ઓફ કન્ડક્ટ હોય છે એટલે કે આચારસંહિતા કહેવાય તેને, તો જે આચારસંહિતા લાગુ પડે છે ત્યારે તેનો ભંગ થતો નથી કે કોઈ જગ્યાએ ઇલેક્શનમાં કઈ કેવી ગેરરીતિ આવે છે. તો તે બધી ગેરરીતિ છે તે પિક્ચર તેનો પાડીને અથવા તો એક વિડીયો રેકોર્ડ કરીને તમે આ એપ્લિકેશનમાં મોકલી શકો છો. અને પછી આ એપ્લિકેશન ઓટોમેટિક જે લોકેશન મેપિંગ તમારું કરશે અને પછી તમને એક આઈડેન્ટિટી આપશે. અને તમારી આઈડેન્ટિટી છે તે પૂરેપૂરી કોન્ફિડેન્ટલ રાખવામાં આવશે, એટલે કે કોઈને બહાર કરવામાં નહીં આવે. પછી ત્યારબાદ શું કહેવામાં આવે છે અહીંયા, તો અહીંયા જે હવે કમ્પ્લેન તમે કરી દીધી તો પછી ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમમાં તે કમ્પ્લેન ગઈ, ત્યાંથી પછી તે નીચા સ્તરે આવશે જ્યાં કમ્પ્લેન થઈ છે ત્યાં ફિલ્ડ યુનિટ છે ત્યાં કમ્પ્લેન જશે. અને પછી ત્યાંથી ફ્લાઇંગ સ્કોડ છે અથવા તો જે બીજા બધા છે તે લોકો પછી ત્યાં જઈને રિપોર્ટિંગ કરશે કે અહીંયા શું પ્રોબ્લેમ છે, કેમ આ પ્રોબ્લેમ આવી છે. પછી ત્યાંથી શું થશે, તે બધી કમ્પ્લેન પાછી ઉપર જશે અને છેલ્લે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જોડે જશે. તો આ રીતે જે મોડલ કોડ ઓફ કન્ડક્ટ છે તેનું ઉલ્લંઘન ના થાય અને સારી રીતે પારદર્શક રીતે ઇલેક્શન થાય, તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની આ એક સારી એવી પહેલ છે સી વિજિલ. તો એપ્લિકેશન વિશે તમને ક્યાંય પણ પૂછાય તો તમને હવે બધા આન્સર આવડે છે. આ તેનો આર્ટિકલ છે, તમે ત્યાં જોઈ શકો છો. હવે મોક એમસીક્યુ પૂછ્યો તો કાલે કે નર્મદા નદીનું ઉદગમ સ્થાન, તો બધા ગણાએ મોટા ભાગે
સાચો આન્સર આપ્યો છે, લગભગ 100-100% સાચો આન્સર આપ્યો છે. તો અહીંયા સાચો આન્સર આવશે અમરકંટક અન્નપુર મધ્યપ્રદેશ આવશે. તો હવે તેના વિશે થોડીક માહિતી મેળવી લઈએ કે અહીંયાથી જે છે અમરકંટક, ત્યાંથી નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન થાય છે, પછી અહીંયાથી આવે છે નદી અને અહીંયા સરદાર સરોવર આવે છે, અને પછી અહીંયા ગલ્ફ ઓફ ખંભાત છે ત્યાં જાય છે નર્મદા નદી. હવે આગળ જઈએ છીએ તો આજનો મોક એમસીક્યુ શું છે, તો દિલ્હીના મુખ્યમંત્રી અને લેફ્ટનન્ટ ગવર્નરનું નામ જણાવો. તમને જે આવડતું હોય, ધારો કે સીએમનું નામ આવડતું હોય તો તે પણ તમે લખી શકો, અને લેફ્ટનન્ટ ગવર્નરનું નામ આવડતું હોય તો તે પણ તમે લખી શકો છો, કેમ કે અત્યારે ખૂબ જ ચર્ચામાં છે એટલે એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો આમાં શું આન્સર આવે તે નીચે કોમેન્ટ સેક્શનમાં તમે અચૂકથી લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજના ડેલી એમસીક્યુ પ્રેક્ટિસમાં આટલું જ છે. તો ચલો મળીએ છીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી હું રજા લઉં છું. હેવ અ વોસમ ડે.